कलेक्टर मामलेदार डेप्यूटी कलेक्टर दरखास्त करेली छता आदि सुधी कब्जो सौंपवामां आवेल नथी अने साथनी जमीन छे ए दबाण दूर करेल नथी। વનિતાબેન દેવજીભાઈ વાઘેલા, ગામ ખામટા, પડદરી તાલુકો, રહેણાંક જમીન માટે પ્લોટ આપ્યો નથી, સનદ આવી ગઈ છે। વનિતાબેન ઉભા છે, વનિતાબેન બેન પાસે માઇક લઈ, વનિતાબેન ક્યાં છે? વનિતાબેન વનિતાબેન કઈ બાજુ? તમને આપો માઇક, આપો તમારી અરજી આપજો। રહેણાંક પ્લોટના
જે પ્રશ્નો હોય રહેણાંક પ્લોટ માટેના એ બધા ઉભા થાય, રહેણાંક પ્લોટ માટે નથી આવ્યા, બધા પોતપોતાની જગ્યા ઉપર ઉભા થાય અને બધા આવે રહેણાંક પ્રશ્નો માટે. બસ બીજી નો રાખો, બાકી ખુરશી જવા દેજો, રાખતા કૂપન કરાવવા લાઇટ બિલ નો દાખલા પેન હતા. એટલે મેં કીધું આજ મને આટલી નથી બરાબર. સરક મળી ગઈ ભાઈ આપણે સુરેશભાઈ હેલો મીડિયા વાળા હોય ઈ જ શૂટિંગ ઉતાર, બીજા કોઈ પચાસ લાખ હુકમ કરેલા હતા
પણ આજ સુધી એનું કબજા કે સુનામ મળ્યો નથી. અમુક ઘણામાંથી આવ્યા છે અને સરપંચને સીધો સાધ્યો નથી કે તમને દેવા લાયક નથી. મારું નામ રાખોડ પરેશ ભાઈ. હવે આપણી જે આ સૂચિ સોસાયટી છે એ તે કમરેટી વાવડી પાસે મ્યુનિસિપાલિટી આપેલી Thank you.
तो
જનરલી આપણે
मारू नाम दिलजी भाई चौधरी भाई राठौर आंबेडकर नाम और परमपति को चौथ मा वो का आंबेडकर सूची सोसाइटी 1979 में एक मेटर तक जगह थी खास नाम ना ब्राह्मण है किधी नाम और दरबार उपास थी ये मा जेने वो भी वो भी थोड़ा छोटे अपना और ये तो नालो तो कि मा थी मुक्ति बराबर पसंद ना अपने जमीन आपा माटे અને રાજસ્થાન વર્ષાલ અમોદ માં પાડી છે કોઈ પીટન પછી જ્યારે આ અંતિમ દિવસ આ ગામના અભણ ત્રીક લોકો પર આવેલા બરાબર એટલે એને કઈ પગલ કે કઈ હોય નહીં એટલે એમનું સમયતા બીજા સીધી વેટ ની આપણે ખબર પડી ને ભાઈ અમે માફ કરતા પછી કેસ દાખલ કર્યો તો મામુકારી એનું બધું માફી ધ્યાનમાં રાખી અને કેસ કાઢી નીકળો પછી આ પ્રાંત અધિકારી મામે ત્યાંથી અપીલ કરી તો પ્રાંત અધિકારી મને નામ રાજવી કોર્ટમાં બેઠા પેલી બોલે કોર્ટ ઓરિયે કે રાજી ના કોર્ટમાં પેલી કે નામ માં કલમ તો આપી છે ની મુજે જા આપણા કે છે અપીલ માં સુધી સાઈડ પર તમે ચાલુ રાખતા ચાલુ ચાલુ બાવીસ જણા ની ટોટલ ખાલી ખલતા થયેલી જમીન છે એમાં બધા પાસે હુકમ છે પણ હાથ પાડ નથી લીધું ચૂંટણી વખતે જેટલી બી જમીન પેલા ફાળી દબાણો કબજા કબજા સોંપો નવી જમીન ફાળવણી કરો અને જે જમીન શ્રી સરકાર થઈ જઈએ કોઈ
क्षत्रियो जरूरी को कदाच एनु प्रेशर होता है भाई तो घटना बड़ी पुलिस स्टेशन जो और 500 ने ले दो माखा जिला मध्ये अभी अपनी मांगणी करवी जोईए नवी जमीन फाळणी करो फळमाली जमीन ने कब्जा सोपो आणि जितली पण श्री सरकार थी सरद भाऊ का काही खालसा थी के बद्दी ने पण नवी शक्ती फाळणी करो तर उभे ते आलो बीजा आणि बाकी ना अपने आयोजक मित्रों तमाम तब आगे आयोजक छो खास मुख्य आयोजक थोड़ी शांति जाओ व्यापार पिता हो गरीब भारत ना अपने लोगों ने फर्स्ट में शांति दिखा दो मोटा मीठा खेल से गोंडल तालुक और जिलो राज को दादा वक्त की दादा वक्त की जमीन से पार्किंग पर अच्छी पीढ़ी चली गई कल मामलेदार में हर हर करेली है सही है वैसे करी रजूआत મારે મેટર પેપરની રજૂઆત કરી છે ફોકસ કેટલા સમય થી મારે 40-45 વર્ષ મારા દાદા વખતનો પ્રશ્ન જો આવા અનેક લોકો સરકારી પડતર જમીન અને ખરાબ અનુસૂચિત જાતિના લોકો જમીન વિહોણા લોકો ખેડતા હોય તો એ નિયમબદ્ધ કરવું એટલે એ અમને નામે કરવું એના ખાતી કરવું એવા પેસો વિભાગનો પરિપત્ર છે પણ પોલિટિકલ તાકાત આપણે બતાવતા નથી એટલે કોઈ ગણકારતો નથી सौराष्ट्र रमेश भाई पुरोहित भाई सोलंकी देवनगर नाना मामा बहन रोड हमारे साथ सुखी सोसायटी से पटेला ने रिचार्ज लीधी से और ये लोग टिकट ऊपर लखा 20 पैसा ने टिकट दिया रहे हूं तो 1985 की बात है टिकट ऊपर लखी दी थी और अतारे एक एक पार्टी जेनी अगर जमीन ली थी ये मरी गया इनो छोकरो हमारी इनके खाली करावा में नोटिस मांगते थे अच्छा એ તમે જ્યારે ખરીદ વેચાણ થયું ત્યારે યોગ્ય દસ્તાવેજો થયા હતા કે કેમ ત્યારે દસ્તાવેજ નતા ત્યારે ખાલી ટિકિટ ઉપર લખાણ આપી દીધું રેવન્યુ ટિકિટ ઉપર લખાણ આપેલું છે રાજકોટમાં સુચિત સોસાયટીનો પ્રશ્ન છે ખાસ કરીને આપણા લોકોનો હતો જે તે વખતે ખેડૂતે ખેતીની જમીન ડાયરેક્ટ સોસાયટી બને વેચી દીધી હવે જમીનની કિંમત વધી ગઈ એટલે હવે ખાનસાની નોટિસ અને વારસદારો આપે છે કે ભાઈ આ જમીન અમારા દાદાની હતી ને હવે તમે ખાલી કરી દો આવો પ્રશ્ન છે આમના પ્રશ્નમાં આપણે ક્લેક્ટરમાં રજૂઆત કરી હતી ને અત્યારે હાઈકોર્ટ મેટરે કરેલી છે એ સાથે કોર્ટે પૈસા એટલે ખાસ કરીને જીજેશભાઈને વિનંતી છે કે ભાઈ મહેસૂલમાં પરિપત્ર કરાવે કે જે લોકો સૂચિત સોસાયટી છે બધે સવર્ણની રેગ્યુલાઇઝ થઈ તો દલિતોની પણ રેગ્યુલાઇઝ થઈ જાય આટલો જ પ્રશ્ન છે બીજું
બીજું કે એ ઓપરેશન હતો, ઓપરેશન સારી કરાઈ અને સ્કૂલ કરી નાખી. સ્કૂલ કરી 2018 માં ચાલુ ન કરી સાહેબ. મેં મુખ્યમંત્રી હોય રજૂઆત કરી અને આજે એડમિશન ચાલુ થઈ ગઈ સાહેબ. સ્કૂલ ને ચાલુ કરાય જે મંત્રીના મોં મેં જોડું જે મુખ્યમંત્રીને લખી કમિશનરને લીધું રજીસ્ટર રેડી કરી અને સ્કૂલ ચાલુ કરાય. જય શ્રી મુસલમાન પોલીસ સ્ટેશનમાં એસપીમાં અને નકલ નવાના મને કરો. આ અરજીના આધારે
બધા જ પ્રકરણની યોગ્ય તપાસ કરવા માટે એસપી ને કહું છું. એક, તમને કેટલું વાગ્યું, તમને કેટલું વાગ્યું એ પ્રમાણે યોગ્ય કલમ ઉમેરી કે નહીં, ના ઉમેરી તો કલમ ઉમેરો. બે, તમારી જેવી તમારી અરજી કરી એ અરજીમાં કેટલું તથ્ય છે એ તપાસ થાય. ત્રણ, જો એવું સાબિત થાય કે તમારી સામે ખોટી ફરિયાદ કરી હતી તો એ પાછો એડવોકેટ કે કોઈ જમણો પૂરો થાય. એ કરો. ચાર, અત્યારે તમને જે આ તથ્ય આપી રહ્યા છે એનો પૂરો તાકાત કરો. અને પાંચ, તમને પોલીસ રક્ષણ કીધું. પોલીસ રક્ષણ કીધું ને સર, કોઈ નિયમ કાંઈ હોય નહીં. કેવી રજૂઆત કરવાની કે કરી દો તો અમે એક્સપ્લેન કરી દઉં છું. આ પ્રમાણે જાત નક્કી આપે છે સામે વાળા ના પાટા જમી લેવડા બરાબર. અમારી સાથે કોણ આવ્યું છે? અમારી સાથે કોઈ આવ્યું છે બેન? એકલા આવ્યો છે કોઈ સાથે? અમારી સાથે કોણ આવ્યું છે? હસબન્ડ કે છે? હા યા યા જાઓ ને આજે. હા ભાઈ તમે છો? આવો બધા નાવી રહ્યા બીજ સેન્ટ્રલ તરફ આવી ગયો. એફઆઈઆર તમારી સાથે થઈ. તમે એફઆઈઆર કરીએ. બે, એના પછી જે દાંત બંધ કર્યા હતા એમાં તો કોઈ અરજી કરેલી છે? લેખિત પર? હા, અરજી તો કરેલી છે. લેખિત તો જાણ કરી. હા, અરજી કરેલી. નામ તો બહુ યશવંત ખીમસોઈ. જો યશવંત ભાઈ પેલી એફઆઈઆર આપણી છે. કે જે ભલ આપણે કે નથી કે હમણાં જે ધાક બંધ કે આપી રહ્યા છે બરાબર, એ બાબતે કોઈ અરજી કરી દઉં? હા, એટલે અમારા સસરા છે ને પાકા પાયે બધી અરજી તો કરેલી, છતાં આ લોકોને સાલા કોને આ લોકોને હજી ઘણી જગ્યાએ કા મારા સાલા સમજી ગયો. તમે છાણપુરી લોકો જે કરતા હોય આ આ કંપની આપતા હોય તમારી કોશિશ તો જે તો કરવા તું વિગત વાળા નથી. લેકિન એક અરજી આપી દો ને નકલ દવાના એ કરી નાખો. એક એસપી સાહેબ ને આપી દો ને ચિકિત્સક ને. બરાબર, તમને જે ઈજા થઈ હતી એ ઇન્જરી નું સર્ટિફિકેટ છે. ઈજા હોસ્પિટલ હોસ્પિટલ નું સર્ટિફિકેટ ના આધારે આપણે નવી કલમ ઉમેરવાનું થાય છે કે કેમ એની રજૂઆત કરી. બરાબર, સાદી હળવી કલમ લગાડેલી છે સામે વાળો. બરાબર, ખરેખર જો ઈજા ગંભીર થયેલી હોય બરાબર એની જે કલમ લાગુ પડતી હોય એ કલમ તો આપણે ઉમેરો કરાવે. બે મહિના થઈ ગયા હજી મારા સસરા નો પગ ફ્રેક્ચર જ છે. સમજી ગયો? એના માટે જે કલમ ઉમેરવાની હોય એ ઉમેરવા માટે કહું છું. એના માટે રજૂઆત સામે પણ મારું નામ છે. છેલ્લા 40 વર્ષથી અમે ખેતી જે છે એ અમારે 40 વર્ષથી વાવીએ છીએ. સંત્રી ભરેલી છે, ગાંઠ ભરેલા છે, કેસ ચાલુ છે, છતાં પણ અમને કબજો સોંપતા નથી. તો એના માટે શું કરવું? જમીન તમને ફળવેલી છે તમારી પોતાની માલિકી છે? નહીં, અમારા માલિકીની નથી. પણ જ્યારે અમારા ગામના સરપંચ ધર્મ હતા એમને કીધું કે ભાઈ એને તમારી સમાજને ખેતી ખેડી શકે છે. બરાબર, ગ્રામ પંચાયતને અત્યારે વાંધો નથી. મહેસૂલ વિભાગના પરિપત્ર છે, ખરાબો છે, એને ફાળવણી તો અમારી માલિકી કરી આપે. અને આને ધન પણ ભરેલો છે, ધનથી ભરેલી. પણ જે 7-12 છે એ સરકારના નામના નીકળે છે. એટલે આપણે એની માંગણી કરવી પડે. સેંકડો માં હશે, હજારો માં બધા જ એક સાથે બોલે થોડુંક વજન
જમીન નહીં તો મોત નહીં, આ સૂત્ર આપણું હોવું જોઈએ. તમને હું લેખિત આપી દઈશ, તમારા લેટર પેડ ઉપર લખી દેજો. થેન્ક યુ સર. હું મનુભાઈ રામપાળ. મારા પ્રશ્ન એવો હોય કે અમારા છ મકાન ગૌચરની જમીન નું મોપન હતું. અમારે અમારે છે ભૂતનિયમ સુધી સોસાયટી મકાન, અમારે 15 વર્ષ થયો બરોબર. એટલે અમારા છ મકાન જ પડ્યા અને નોટિસ આપી હતી 390 મકાન. અને બાજુવાળાનો જે રસ્તો એ પટેલ લોકો કહે કે અમારી જમીનની કિંમત ઘટી ગઈ બરોબર. એટલે બાજુમાં 25 ફૂટનો રોડ, હવે એને જમીન દબાઈ દીધી છે. એ ફેન્સિંગ પાડવાની વાત હતી, ફેન્સિંગ આજ સુધી હજી પાડી નથી. તમારો પ્રશ્ન શું છે? મારું મકાન પાછું અતરું બનાવી ગયું, મારો પ્રશ્ન એ છે. એ તો બહુ આમ ભાજપના પણ કાર્યકર્તા છે. એ લોકો ભાજપના જે કઈ ઉદ્યોગપતિઓ મળીને એને ફંડિંગ આપીને હાઈકોર્ટ માંગ્યા, હાઈકોર્ટ માંથી ડિમોલિશન નો ઓર્ડર લઈને આવી 2022. અને કલેક્ટરનો પણ ઓર્ડર છે કે ડિમોલિશન ગોચરની જમીન ઉપર ગેટ કાઢી છે મકાનો. પણ આ લોકોનો કોઈ વાંક નથી. જે ભૂમાફિયાઓ હતા એ લોકોએ 46-47 સોસાયટીઓ લગભગ તો 90% બધું ગેરકાયદેસર જ છે. ફરીથી કામ સ્થાપના ગેરકાયદેસર સોસાયટી બનાવીને આ લોકોએ 5-7 લાખમાં બધાને પ્લોટને મકાનો વેચી નાખ્યો. હવે આ લોકોનો તો કોઈ વાંક નથી, આ લોકો કોઈ ગુનો નથી. હવે ડિમોલિશનની નોટિસ આ લોકોને આવી એટલે આપણે આંદોલન કર્યું, ડિમોલિશન હાલ પૂરતું રોકાયું. પછી એમાં એક સમાધાન થયું, જે અરજદાર છે હાઈકોર્ટમાં જઈ ગયો પીઆર દાખલ કરી છે એમની સાથે ભાજપના લોકોએ સમાધાન કર્યું. મને નહોતું બોલાવ્યું કે હું કોઈ ભાજપ માણસ છું, બહારનો માણસ હતો, મને જસ્ટ નહોતો આપ્યો. એટલે એ લોકોએ સમાધાન કર્યું. સમાધાનમાં એવી વસ્તુ નક્કી થઈ કે જે 6 મકાન છે જે રોડ કટિંગમાં આવે છે, આ 6 મકાન આપના છે. જો ડિમોલિશન કરવામાં આવે તો બાકીના મકાનની ડિમોલિશન એમ તો આગળ અરજી નહીં કરી, કોઈ વસ્તુ નહીં કરી. અને જે રાહુલ પાર્ક ને રાહુલ પાર્કના જે કંઈ પ્રયોજકો છે એમની સાથે આપણું સમાધાન થયું કે પૈસાની લેતી દેતી થઈ છે, જે કંઈથી આ લોકો નક્કી કરી આપણી હતા નહીં. થોડા ઘણા પૈસા મળ્યા છે, થોડા બાકી છે એમના, એટલે એ પ્રોબ્લેમ એક છે. અને સામે જે આપના કહેવા મુજબ જે પટેલ છે એની જે કાંઈ દિવાલ છે એ ડિમોલિશન નથી કર્યું. આના સમાધાનની મેટર છે. જો સમાધાન થયું છે એટલે આપણે કંઈ કરી નથી. જો ભાડો ઓન થાય તો બધું થાય 300-600 મકાન. એટલે તમે બરોબર. અને બીજા દિવસે અમે છાપામાં આપ્યું ત્યારે મારે તમને ફોન કરવો પડ્યો ને કે આપણે સમાધાન થયું તો પછી બીજે દિવસે ડિમોલેશન છાપામાં કેમ આપ્યું હતું બરોબર. હવે એક જીજ્ઞાસભાઈ એક વાત સાંભળો મારી, એમાં શું છે કે 70 રૂપિયા છે ને 70 રૂપિયા પાણીના કન્ટેક્ટમાં લે છે, લગભગ 700-800 મકાન છે, પણ 70 રૂપિયા રોકડા લે છે લે. અને ગ્રામ પંચાયતની ફોન આપતા નથી. જય શ્રી ભાઈ. 6 સોસાયટી છે, રાજનગર, સત્યમ પાર્ક, શિવમ પાર્ક, રાહુલ પાર્ક, સોમનાથ અને ગજાનંદ. અને જે રાજનગર સોસાયટી છે એમના પ્રમુખ આપણે પાછળ જ ઉભા છે, જીવરાજભાઈ વેગડા છે. શું સાચી હકીકત છે તમે કહો? હકીકતમાં તો રાજનગર સોસાયટીમાં એવું છે, આપણે જે લોકો એમ કહે છે ને કે આપણે ગૌચર છે, પણ હકીકત કહે છે ગૌચર છે કોઈ નથી. જે સાંકળીમાં જમીન આ લોકોને મળેલી હતી અને એ લોકોએ ગભે જઈને પ્લોટિંગ કર્યું આપણે, સમજી ગઈ? પ્લોટિંગ કર્યું ને આપણે તો બધા વેચાજ જમીન લીધી છે, 2 લાખની 3 લાખની 2.5 લાખની આ રીતે પ્લોટિંગ લીધી છે. પછી બીજા પણ વાગી આપણને નોટિસ વાગ્યો અમને પંચાયતે, તો પંચાયતે નોટિસ હતી. એટલે આ લોકો જે આ કયું કહેવાય આ લોકો રાહુલ પાક વાળાને જયારે આજે દિલીપભાઈની બધા મહેનત કરી અને
ખૂબ નજીક લાવ્યા હતા સમાધાન કરવા બાબતે. તો દીદીભાઈ જન્મ બંધન એ લોકોને સરપંચ સૌજીભાઈ એ બધા ગામના લોકોને મળી અને એમને પોતાની રીતે સમાધાન. પછી હવે હવે થોડુંક દસે ચડી ગયું એટલે હવે દીદીભાઈને એક બાજુ પડતા મૂકી દીધા હતા લ્યો ને, એટલે અમે થોડાક બુજાઈ જઈએ એ રીતે. જય જય. મારા નામથી ફરિયાદ આપવા જાઉં છું. ફાઇલ તૈયાર રાખી કાલે સભામાં સાંજે આવી જાય. રાજકોટ જિલ્લાના જામકમાણા તાલુકાના હરિયાસણ ગામથી ભરતભાઈ પરમાર. અમારે કોમ્યુનિટી વોલ આજે વિસ્તારમાં પાસ થયેલો છે એટલે સરપંચ દ્વારા એ અંજાર વિસ્તાર મૂકીને બીજી જગ્યાએ બનાવવામાં આવે છે. એના માટે અમે કલેક્ટર સાહેબને લખી વધુ વાત પણ કરી છે. પ્રશ્ન એવો છે કે અનુસૂચિત જાતિ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ પાસ કર્યો છે, આ પાસ થયેલો છે પણ સરપંચ દ્વારા જગ્યા આપતા નથી બીજી જગ્યાએ બનાવવા માટે. અત્યારે પંચાયત માંથી અને બીજી જગ્યાએ ઠરાવ કરી નાખ્યો છે અને આ મુદ્દો આપણે કરીશું. અને બીજો પ્રશ્ન એવો છે કે મેં આજે કરીને માહિતી ઉતરી ગયા તમારા સરપંચ વિરુદ્ધ તાલુકા અધિકારી બધી લખી રાજકોટ વિડીયો છે પણ લાઈવ ચાલુ એમ નથી. લાઈવ ચાલુ છે પણ લેને લાઈવ ચાલુ હોય ભાઈ બીજી વાર ઓપડી મને કિંમત છે. સર ગ્રામ પંચાયતમાંથી આપણે અનુસૂચિત જાતિના સભ્ય છે તેને બેસવા માટે કુંતી આપતા નથી અને લેટર કરીને કોઈ સુવિધા આપતા નથી. પરિપત્ર હોય તો લઈ આવવાનો આગળ આરટીઆઈ કરીને તાલુકા વિકાસ અધિકારી ફોન કરીને મને એમ કહે છે કે જો તમે આવી આરટીઆઈ કરીને મંદિર હેરાન કરશો અને કીધું તમારે વિરોધ ફરિયાદ કરે તમને તમારે વિરોધ કરશો કીધું. હા એનું નામ છે રેકોર્ડિંગ છે કરતા અને રેકોર્ડિંગ અંદર જે શબ્દો બધા સાથે ની વિગત વારી કેટલી ફરિયાદ આપ પોલીસ છે. હા પણ કઈ નથી આપે કીધું હાલે વાર હા જે નંબર અને મને એક નકલ અને દેતા અબ હવે કદી ઘેર લઈને કરે તો પૂછ પૂછ હાલો નેક્સ્ટ કર. બોલો શું નામ તમારું? હજી અવાજ નહી આવતો અવાજ બી છેલ્લી લઈ માં અરવિંદભાઈ આનંદભાઈ સાગરિયા ગામ કિરેસરા. દાદાની જમીન નો માઇક પણ આપો બે હાથો લાગે જઈ બોલો જોડે હજી જોડી બોલો. હા હવે બોલો મારે દાદા મને ખબર નથી આગળ શું કરી ખબર નથી. એમાં એવું હતું જમીન હતી ને તો એ આ નવી જોડી માં ફેરવ આપી ને તો એ પટેલ છે ને ખાતે કરાવી અમે એને આપી હતી બીજા ખાતે થઈ ગઈ અને ખીડવા
જરા મજબૂત બોલો હલો હાર થાય જીત થાય બોલવાનું મજબૂત હાથ લેજો મારું ગામ મોર મેદાણા તાલુકાનો દાત્રાના ગામ છે. હાલ 30 વર્ષ થયા કાપડ વેરાવળમાં રહું છું. કાપડ વેરાવળમાં 30 વર્ષ થયા રહું છું. હજી સુધી કોઈ પ્લોટ મળ્યો નથી અને અત્યાર સુધી બહુ મહેનત કરી છે પણ ક્યાંય પ્લોટ મળ્યો નથી. અને એક જ એવા ભાઈ શ્રી આ મહેશભાઈ છે, હર ચૂંટણીમાં અપક્ષમાં લડે છે પણ એ કઈ વિચાર નથી આવતું. બાકી પ્રથમ પછી એમનું બીજું બીજું છે એમાં પણ આપણો સમજ છે કારણ કે જ્યાં ગામના માણસો વિસ્તારીઓ એને હિસાબે માંગણી કરે છે સરપંચ એવું કહે છે તમે ટ્રસ્ટ બનાવો, ટ્રસ્ટ દ્વારા માંગણી કરો પછી આપો. આવું કઈ નહીં મારો પ્રશ્ન વ્યક્તિગત નથી, સમસ્ત સમાજ એજ્યુકેશન નો પ્રશ્ન છે. રાજકોટ ની અંદર આંબેડકર ભવન આવેલો છે દાસી જીવન પ્રથમા, જે વર્ષોથી કાર્યરત છે. એ જ્યારે ઉદઘાટન થયું ત્યારે અનુસૂચિત જાતિના બાળકો માટે એક લાઇબ્રેરી ફાળવવામાં આવેલી અને વાંચનાલય પણ, જે આજની તારીખ સુધી એના તાળા ખોલ્યા નથી. અને અનુસૂચિત જાતિના બાળકોને જે સુવિધાઓ મળવી જોઈએ રાજકોટ શહેરમાં, એ સુવિધા એજ્યુકેશન બાબતે બાળકોને મળતી નથી. એટલે જે દેખાતો નથી એવું પણ એક અનુસૂચિત જાતિ પર અત્યાચાર હોઈ શકે. તો મારી રજૂઆત છે કે એ એક સોલ્યુશન કરી લાઇબ્રેરી વહેલી તકે શરૂ થાય. બીજો પ્રશ્ન એ છે કે લાઇબ્રેરી કોર્પોરેશને બનાવેલી છે, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી તરફથી સંચાલિત છે, સામાજિક અને અધિકારી વિભાગ દ્વારા સંચાલિત છે. બીજો એમાં બીજો પ્રશ્ન એવો છે, એમાં અત્યારે મકાન બનેલું છે, હોલ કોમ્યુનિટી ઓડિટોરિયમ ટાઈપનો હોલ છે આખો અને એની અંદર સુવિધાઓ છે. કોમ્યુનિટી હોલ બનાવ્યો, હા, ડોક્ટર આંબેડકર ભવન છે, બરાબર. એમાં એક બીજો મારો કોઈ પ્રશ્ન શું છે, લાઇબ્રેરી શરૂ કરવામાં આવે, એમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવે છે, લાઇબ્રેરી ઓલરેડી લાઇબ્રેરી છે. આપણે દરેક જિલ્લાની હોલને લાઇબ્રેરી તરીકે વાપરવાનો કોઈ ને ફરી જાઓ, દરેક જિલ્લામાં આપણે પાટણમાં છે, મહેસાણામાં છે, અમદાવાદમાં એક આંબેડકર ભવન હોય છે, કમ્યુનિટી હોલ સમાજ કલ્યાણના અંડરમાં, રાજકોટની અંદર રહે છે. એમાં આપણે રિનોવેશન આપણે કરાવ્યું છે, એમાં ઉપર છે ને લાઇબ્રેરી,
વર્ષોથી લાયબ્રેરી બંધ પડી છે. આપણો પ્રશ્ન એ છે કે ચાલુ થાય છે વિદ્યાર્થીઓ ભણે છે, ચાલુ થાય છે તો ઉપયોગમાં વિદ્યાર્થી આજુબાજુનો વિસ્તાર તમામ અનુસૂચિત જાતિનો બધો. મારે સમજવું એટલે કે આંબેડકર ભવન અને એનો ઉપરનો ભાગ એ લાયબ્રેરી માટે વાપરી શકાય એવો કંઈક લાયબ્રેરી માટે જ બનાવેલો છે. અચ્છા લાયબ્રેરીને હેતુ માટે બનાવેલો અને વાંચનાલય માટે છતાં બની છે. બીજો હવે ચાલુ કોડું નહીં જોઈએ ધારો કાર્યક્રમ એવો બરાબર બીજો પ્રશ્ન છે એક જ એવું ભૂલી જાય એના માટે અમારી જાણ માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને અમારા સમાજ કલ્યાણ વિભાગે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે યોજનાઓનું અમલીકરણ કરતા એવા છ અધિકારીઓને આ સરકારે શોધી કાઢ્યા અને ગાંધીનગરમાંથી બધા દૂરના જિલ્લાઓમાં મૂકી દીધા છે. તેથી ગાંધીનગરમાં શિડ્યુલ કાસ્ટ ડિપાર્ટમેન્ટમાં શિડ્યુલ કાસ્ટનો કોઈ અધિકારી બચે નહીં. આ તાજેતરમાં અમને કરેલું કાંડ. બીજું દરેકે દરેક તાલુકામાં આંબેડકર ભવન યોજના હતી, આંબેડકર ભવનના નિર્માણની એ યોજના બંધ કરી નાખી. એટલે આ ચોરો જે 14 એપ્રિલે વાદળી રંગનો ઝુંપો પહેરીને બાબા સાહેબ પુસ્તકાલય શોધતા હોય છે ને એમને ઓળખી જાય. આંબેડકર ભવન બનાવવાની યોજના કેમ બંધ કરી કે ધારો કે ધ્રાંગધ્રા તાલુકાની અંદર દલિત સમાજ બેસવું હોય તો ક્યાં બેસે, ચોટીલા બેસવું, દલિતો ભેગા થાય તો પોતાના સામાજિક આર્થિક રાજકીય પ્રશ્નોની ચર્ચા કરે, એમના નાના મોટા પ્રસંગો નીકળે, ભેગા થવાના લો. આવી ષડયંત્ર આવી સાજિશના ભાગરૂપે આખા ગુજરાતમાંથી આંબેડકર ભવન બનાવવાની યોજના બંધ કરી દીધી છે. એ જ આંબેડકર ભવનનો બીજો પ્રશ્ન છે કે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં એનું બુકિંગ કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ અહીંથી બેઠેલો અનુસૂચિત જાતિનો વ્યક્તિ જ્યારે ત્યાં આવે બુકિંગ માટે ત્યારે 3-4 ધક્કા કરવામાં આવે છે અને ત્યારે એને બુકિંગ મળે છે. માટે અમારી એ પણ રજૂઆત છે કે આંબેડકર ભવનની અંદર જ સ્થાનિક લેવલે એનું બુકિંગ શરૂ થાય અથવા તો દરેક બીજા કોર્પોરેશનના છે એને ઓનલાઈન જે રીતે પેમેન્ટ ભરીને આપણે કરી શકીએ એ રીતે એનું બુકિંગની વ્યવસ્થા કરવામાં જેથી વધુ વધુ અનુસૂચિત જાતિના લોકોને આ હોલનો ઉપયોગ કરી શકીએ. સારું સૂચન છે, ચોક્કસ આપણે રજૂઆત કરીશું. અને આ જે આંબેડકર ભવન આપણે અહીંયા ઓલરેડી બનેલું છે અને એમાં જે પુસ્તકાલય બનેલું છે કે વર્કિંગ કન્ડિશનમાં આવે એના માટે આપણે બધાએ મુવમેન્ટ કરવી. એક બીજો પ્રશ્ન છે મારો જે આંબેડકર ભવનને રિલેટેડ નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દીધેલા માર્ગને અનુસરીને ઘણા બધા લોકો વર્તમાન સમયમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે. આ બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલા વ્યક્તિઓને અનુસૂચિત જાતિના લાભો મળે તે માટે મૂળ અનુસૂચિત જાતિના પરંતુ બૌદ્ધ ધર્મ પાળે છે એવું પ્રમાણપત્ર જે તે જિલ્લાની અંદર સમાજકરણ અધિકારીની કચેરી તરફથી મેળવવાનું હોય છે. અને આવું જે પ્રમાણપત્ર મેળવવા માટે મેં પણ 1 મહિનાથી પ્રયાસ કરેલો હોય અંતે મને એવું કહેવામાં આવેલું કે વર્તમાન સમયમાં અનુસૂચિત જાતિના પ્રમાણપત્ર બાર કોડેડ નીકળતા હોય ઓનલાઈન નીકળતા હોય આ ઓનલાઈનની જે પ્રોસેસ છે એની અંદર અનુસૂચિત જાતિ બોર્ડનું પ્રમાણપત્ર આપવું એવો કોઈ ઓપ્શન આપેલો નથી એ ત્યાંના અધિકારીઓએ મને મૌખિક કીધું છે. અને આ પ્રમાણપત્ર મેળવવા માટે એમ કેમ પ્રકારે અરજદારોને ધક્કા કરવામાં આવે છે. બીજું એક બહુ અઘરો પ્રશ્ન એ કહેવામાં આવ્યો હતો કે તમારું રેવન્યુ રેકોર્ડ આપો એટલે તમારા બાપ દાદા ગુજરાતમાં એવી તમારે સરકારી કોઈ જમીન હોય મિલકત હોય મકાન હોય એના છેલ્લા 5 વર્ષ પહેલાના તમારે પુરાવાઓ રેવન્યુ રેકોર્ડમાં આપવાના. બીજું એ વ્યક્તિ ગુજરાતનો છે એવું ડોમિસાઇલ સર્ટિફિકેટ કમ્પલસરી આપવાનું. આવી રહ્યો આવા કારણોસર ડોમિસાઇલ મેળવવા માટે પણ પાછા બીજા ઘણા બધા 4 સુગંધનામા કરવા પડે છે. અને અનુસૂચિત જાતિનો બૌદ્ધનો દાખલો મેળવવા માટે બધાને ખબર છે કે અત્યારે બહોળી સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે અને એને અનુસૂચિત જાતિ બૌદ્ધના બૌદ્ધ હોવા છતાંય એને અનુસૂચિત જાતિના તમામ લાભો મળવા જોઈએ. આ લાભો જ્યારે
બૌદ્ધ ધર્મ પાળતા હોય તોય મળે એના માટે સમાજ કલ્યાણ અધિકારી તરફથી કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં આવતો નથી. અને આ હું જે વાત કરું છું આંબેડકર ભવનની અને અનુસૂચિત જાતિ બૌદ્ધની, આ મેં વ્યક્તિગત રીતે અનુભવેલી વાત છે. કોઈની કીધેલી વાત ઉપર વિશ્વાસ કરતો નથી. માટે ધારાસભ્ય સાહેબને મારી આ નમ્ર વિનંતી છે કે આ પ્રશ્નો બાબતે જો સોલ્યુશન થાય તો રાજકોટના ખાસ કરીને દાસી જીવનપરા, દેવનગર, મેઘમાયાનગર, શ્યામનગર, ચામુંડાનગર, ગૌતમનગર આજુબાજુના ઘણા બધા વિદ્યાર્થીઓને એજ્યુકેશન બાબતે વિદ્યાર્થીઓને વાંચનાલય મળવા પાત્ર છે, એને લાઇબ્રેરી મળવા પાત્ર છે, અને જે લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે એને ફીડબેક મળશે કે અમે બૌદ્ધ ભણશું છતાંય અમે બાબા સાહેબ આપેલા અધિકારો છે એ અમને ચોક્કસ મળશે, મળશે અને મળશે. આવી સમગ્ર સમાજ વતી, બૌદ્ધ સમાજ વતી મારી રજૂઆત છે. જય ભીમ, નમો બુદ્ધે. ખૂબ સરસ. દલિત સ્વાભિમાન સંમેલન નું આયોજન કરેલું સુનિલભાઈ જાદવ ના બધા સાથે મળીને, ત્યારે સ્વાભિમાન સંમેલન જે હતું એનો મુખ્ય કન્વીનર તરીકે મેં જવાબદારી નિભાવી. મારી સત્તા ગમતો તમામ જે કઈ લોકો અહીંયા આવ્યા છે, તમારા કોઈના પ્રશ્ન બાકી હોય તો તમામ લોકો ઉપર લાઈનમાં આવી જાય, એટલે આપણે પ્રશ્ન હોય એવા જાય ફોટા પડવા માટેનો છેલ્લો કાર્યક્રમ છે. એટલે પેલા અંદર જેનો પ્રશ્ન હોય લેખિતમાં લઈને ખરેખર પ્રશ્ન હોય ને એ લોકો જ ઉપર આવે. તમે બધા ધારાસભ્ય નીકળે, તમે બધાને મીટિંગ કરી ભેગા કરો,
સામાજિક પ્રશ્નો કરો, સામાજિક પ્રશ્નોના ઉકેલ લાવો. આ બધાને પ્રશ્ન આરટીઆઈ કરેલા છે. મને એક કલેક્ટરનો ફોન આવ્યો કે સાહેબ આપ તમને ફોન એટલે ખબર છે. મેં કીધું ડા તો કે કોની પાસે લખાયું છે? મેં કીધું સાહેબ હું કોઈની પાસે લખાવતો નથી. તો મને કે તમારો હોદો શું? મેં કીધું ડ્રાઈવર. હું ડ્રાઈવર છું, ટ્રક ચલાવું. 70 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા મારા રિટાયર થઈ ગયો હોય. નાનો માણસ છું. આ મેં જે પ્રશ્ન લઈ થાય તમને, તો કે આ પ્રશ્નનો કોઈ કલેક્ટર તમને જવાબ આપે તો તમારો ગુલામ થઈ જાય. ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા. આ એક કલેક્ટરે મને જવાબ નથી આપ્યો, સિવાય મામલતદારોને એ લોકોએ ફોરવર્ડ દીધા છે. એક છે આપણા હર્ષદભાઈ મોરા સાબરકાંઠા જિલ્લામાં, એમને એક કાર્યક્રમ કર્યો. મારી પાસે પ્રૂફ છે. એણે કાર્યક્રમ કર્યો કે એના 265 ગામમાં સીસીટીવી લગાવી અને દર મહિનાના ત્રીજા ગુરુવારે વર્ચ્યુઅલ મિટિંગ કરવાની, જેથી શું થાય કે આપણો અનુસૂચિત ધારાસભ્યો 56 હોય એ એની સીટ ઉપર બેસી શકે, એની સીટ ઉપર બેસી શકે, એટલું તો સુમન મળશે. પણ આપણા ગામે ગામના સમાજના આગેવાનો છે, પણ કોઈ પોતાનો ભાઈ સરપંચ પોતું ખેંચવા કે કાઠિયા ખેંચવાનું કામ કરે, એ લોકો એકને સપોર્ટ કરતા નથી, પોતાના ભાઈને સપોર્ટ કરતા નથી, પોતાના બાપને કે દીકરાને સપોર્ટ કરતા નથી. આ મારા સાથીના રાખ્યા છે. અને મેં કીધું છે કે તમે રાજીનામું આપી દે, તમે આ ગામના બાપ છો. પાંચ વર્ષ તમને રાજ મળ્યું છે તો તમે તમારા સમાજ માટે કંઈક કરો. 1000 એકર સવારનો જમીન દબાવી દીધી છે. તમે 50 વર્ષ માટે પાપ પગેલા ગયા હું, તમે પોતે સરપંચ છો, શું નથી કર્યું? પણ કોઈ કાંઈ કરતું નથી. તમે જે મિત્રા એ હું તમને રિક્વેસ્ટ કરું છું કે બીજા 11-10 ધારાસભ્ય તમારી જોડે છે અને તમે ભેગા કરો અને આ પ્રશ્નના ઉકેલ લ્યાઓ. બાકી આ સમાજ આમનામ કંઈ કરી શકશે નહીં. સૌથી સમાજ કોઈ એકબીજાના કાંઠે ખેંચવા ફરી ના શું કરશે. આજે મારી સમક્ષ રજૂઆતો આવી રીતે આજે હું તમારા બધાની સમક્ષ હું મારી રજૂઆત કરું છું. તમે બી કે એવી જાતની છરી ફેરવો બાકીને બહાર મારી જોડે આવતા. સરપંચ બન્યા બાદ પણ સરપંચની ખુરશીમાં બેસતા નથી. આવા લોકોને આપણે હિંમત આપવી જોઈએ, આપણે સપોર્ટ કરવો જોઈએ, એનું નૈતિક મનોબળ વધારવું જોઈએ. અને એ છતાં કોઈ બેસવા ના દે તેની સામે ફરિયાદ કરવી જોઈએ. અસ્પૃશ્યતા નાબૂદી ધારા હેઠળ ગુનો બને છે. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. આપણા તાલુકામાં, આપણા ગામમાં, આજુબાજુના ગામમાં આવી કોઈ બેટલ બને તો આપણે એને મોરલ સપોર્ટ આપવો જોઈએ. તું બી ગભરાઈશ નહીં, સંકોચ ના રાખીશ. તું ગામનો પ્રથમ નાગરિક કહેવાય, એવું તું સરપંચ છે, ગામનો પ્રથમ નાગરિક છે. આપણે એને મનોબળ આપીએ, એના માટે એને કોન્ફિડન્સ આપીએ, બરાબર. અને વાત પણ કોઈ બેસવા ન દે પછી ગુના માત્ર કૃત્ય છે તેમાં આપણે ગુનો દાખલ કરવો. આ ગુનેગાર આપણે પોતે મારું એટલું કહેવાનું છે કે રાજીવ ગાંધીનો જન્મ થયો ત્યારે સાસણીની જમીન મળેલી છે, બરાબર. અત્યારે એ જ સાસણીની જમીન 82 એકર ચોપન ફૂટા પાયડી ની અંદર થયો, બરાબર. તો એ રાજીવ ગાંધી વખતે સાસણીની જમીન મળી હોય તો એ ગૌચર કેમ થઈ ગયું? ચોક્કસ જોઈએ.
જમીનના મુદ્દામાં તો નહીં છોડી, જમીનના મુદ્દામાં તમારે બધાની જાણ માટે કહું, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના લવારા ગામે 49 વર્ષ પહેલા એક જમીન ફાળવેલી, એનો કબજો નહોતો, તો મહેસાણાથી ધાનેરા સુધી એને કૂચ કરી આઝાદી કૂચ ઉના કાંઠા એક વર્ષ નિમિત્તે પેલા માણસને જમીનનો કબજો મળી ગયો, મને 3 મહિનાની સજા થઈ. પછી સરકારે એમાં અપીલ દાખલ કરી, મને 3 મહિનાની સજા થઈ, લોકો ઉપર અપીલમાં જવું ને, મને ખોટી સજા કરી, એટલે સરકાર અપીલ માંગી, 3 દી ઘરે શો કરો, આટલો બધો પ્રેમ છે મારા માટે. પણ એ છતાં જમીનની લડાઈ આપણે ક્યારેય છોડવાની નથી, કેમ કે ગામમાં વસતા જે પણ ભારતની અંદર જો 100 અનુસૂચિત જાતિના લોકો હોય તો આજે પણ એમાંથી 65-70% લોકો ગામડામાં વસે છે, અને જે લોકો ગામડામાં વસે છે એ પૈકીના મોટા ભાગના લોકો એ જમીન માલિકી વગરના છે, અને જમીનની માલિકી નક્કી કરે છે કે ગામની સમાજ વ્યવસ્થામાં તમારું સ્થાન કેવું રહેશે. એટલે જમીન તો જોશે જોશે અને જોશે. જી બરાબર. હવે સાથેની જમીન મળી સાહેબ એને કેવડા વર્ષ થયા? 1979-1979 મળી, બરાબર બરાબર. તો હજી સુધી નવી સરહદની જમીન જૂની સરહદ મળે છે, બરાબર. કબજો તમારી જોડે છે? હા, તો હાથમાં મારે અમે દાદાને નામે હતા, બરાબર. આટા ભાઈ ગયા, બરાબર. અત્યારે મારે ગામે હાથમાં ભેગો છે. તમે કેળો છો? હે, તમે કેળો છો? હા, જમીન તો કબજો તમારી જોડે છે? હા, મારી જોડે. ખેતી કરો છો? હા, મારી સર સારી મળે છે. 40 વર્ષથી વાવો છો? હા, જેટલો કબજો મેળવ્યા તેટલું વાવી પર સારું છે. 40 વર્ષ ત્યાં વાળી છે. 40 વર્ષથી કબજો તમારી જોડે છે? હા, બરાબર. સરસ, બરાબર. અરજી કેવું આપવું પડે તમારો જમીન ફાળવણીનો હુકમ? હા, અત્યારે તાજી અને નવા બધી જૂની નો ફેરવવા તમે કરેલી અરજી, 3 વસ્તુ અમને આપો.30 કિલોમીટર કામ થાય, બરાબર. બોટાદ તાલુકામાં તમે આવ્યા, જમીન ખેડી હજી દમ ભરેલો હોય, જમીન સાથે સાથે અમારી જોડે કબજો છે. હા, બાપ દાદાની જમીન છે કે સરકારે આપેલી? સરકાર નથી આપેલી, આખા ગામે ખેડી. માલિકી નથી, માલિક ખેડો છે, તમારે નામે થાય એવી માંગણી છે. લાઈટી પ્રદર્શન રજૂ આવી બધાની સામે અમે રજૂઆત કરી છે કે વર્ષોની જમીન ખેડે છે, મહેસૂલ વિભાગમાં જોગવાય છે, મહેસૂલ વિભાગના પરિપત્રોમાં જોગવાય છે, કે આ પ્રમાણે જે વર્ષોની જમીન ખેડતા હોય એમને બરાબર. કરી આપણે રજૂઆત કરીશું.